તો મિત્રો હવે આપણે જોઈએ ઉદાહરણ ત્રણ બરોબર છે જેની અંદર ગતિ અને બળ બંનેનો સમાવેશ થયેલો છે. તો સૌ પ્રથમ આપણે તમને આગળના ચેપ્ટરમાં આપણે જોયું કે ક્યારેક ક્યારેક તમને દાખલા ગણવામાં એમાં તકલીફ થતી હતી બરોબર છે કે ભાઈ નહોતું સમજાતું. તો હવે દાખલો ગણવાની શરૂઆત કેવી રીતે કરવાની? તો કે કોઈ પણ તમને રકમ આપેલી હોય એ રકમને નિરાતે વ્યવસ્થિત વાંચવાની, અને જો તમને ડ્રોઈંગ ફાવે તો હારવાર તમને શક્ય હોય એવું ડ્રોઈંગ તમારે કરતું જવાનું બરોબર છે. એટલે કે સૌ પ્રથમ તમે રકમ વાંચતા જાઓ એ પ્રમાણે ડ્રોઈંગ દોરતા જાઓ, અને તમને જે પ્રાઇમરી એટલે કે બેઝિક તમને જે ડેટા આપેલો હોય એની અંદર કિલોમીટર મીટર સમય અંતર દળ જે આપેલું હોય એ ડેટા તમારે પહેલાં લખી લેવાનો એમ અલગથી આવી રીતે નીચે. તો આપણે ત્રીજા દાખલામાં જોઈએ તો કે 108 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ગતિ કરતી કાર, એટલે કે કાર છે એનો વેગ કેટલો છે? 108 કિલોમીટર પ્રતિ કલાક. હવે એ કાર છે ઓલરેડી એટલી ઝડપથી શું કરે છે? ગતિ કરે જ છે. હવે એ જે ગાડી ચલાવતો હશે કાર ચલાવતો હશે શું કરે છે? બ્રેક એપ્લાય કરે એટલે કે બ્રેક મારે છે. તો બ્રેક મારવાથી તમને ખબર જ છે કે એના વેગમાં શું થશે? ઘટાડો થશે. તો ધીમે ધીમે એનો વેગ ઘટીને 4 સેકન્ડ પછી કેટલી સેકન્ડ પછી 4 સેકન્ડ પછી કેટલો થાય છે? 0 થઈ જાય છે. તો કે બ્રેક મારી એટલે ક્યાંક તો ઊભી રહી જ જવાની છે, થોડુંક હાલીને ઊભી રહી જાય ગાડી, એટલે કે એનો વેગ છે 108માંથી કેટલો થઈ જાય છે? 0 થઈ જાય છે. એ માટે લાગતો સમય કેટલો છે? 4 સેકન્ડ છે. તો આપણને શું આપી દીધું છે? તો કે 108 કિલોમીટર પ્રતિ કલાક છે આપણે શું થશે? પ્રારંભિક વેગ એટલે કે V0 બરાબર 108 કિલોમીટર પ્રતિ કલાક. હવે આપણે આગળના ચેપ્ટરમાં જોયું કે કોઈ પણ એકમ SI એકમ સિવાયનો આપેલો હોય તો એ રાખીને આપણે કેમાં ફેરવવાની થાય? SI એકમમાં ફેરવવાની થાય. તો આપણે જોઈએ અહીંયા પ્રારંભિક વેગ કેમ આપેલો છે? કિલોમીટર પ્રતિ કલાકમાં. તો એને આપણે કેમાં ફેરવશું? મીટર પ્રતિ સેકન્ડમાં. તો જોઈએ 108 × 1000 એટલે કે આ મીટરમાં કન્વર્ટ થઈ ગયું, અને નીચે 1 કલાક એટલે કે 3600 સેકન્ડ. 36 × 3 108 એટલે કે પ્રારંભિક વેગ મળે આપણને 30 મીટર પ્રતિ સેકન્ડ V0. તો આવી રીતે પ્રારંભિક વેગ આપણને મળ્યો 30 મીટર પ્રતિ સેકન્ડ. હવે બ્રેક માર્યા પછી એનો વેગ કેટલો થઈ જાય છે? ઘટીને 0. તો ઈ એનો શું થશે? અંતિમ વેગ 0 મીટર પ્રતિ સેકન્ડ, અને એ માટે લાગતો સમય કેટલો છે? T બરાબર 4 સેકન્ડ. તો આપણી પાસે અંતિમ વેગ છે, પ્રારંભિક વેગ છે, અને સમય છે. હવે આપણને ગોતવાનું શું કીધું છે? તો કે આપણે બ્રેક એપ્લાય કરી બરોબર છે ત્યારે એના વેગમાં ઘટાડો થયો, તો એ વેગમાં ઘટાડો થયો એટલે કે ગતિની વિરુદ્ધ દિશામાં કંઈક બળ લાગ્યું, બ્રેક દ્વારા કંઈક બળ લાગ્યું હોય છે, એના લીધે શું થાય? ગતિમાં ફેરફાર થાય એટલે કે પદાર્થની અવસ્થામાં ફેરફાર થાય. તો એ બળ કેટલું હશે? એ બળ આપણે શું કરવાનું છે? ગોતવાનું છે. હવે એ માટે એને એક નીચે આપી દીધું છે કે ભાઈ પેસેન્જર સહિત કારનું વજન કેટલું, દળ કેટલું છે? કુલ 1000 કિલોગ્રામ. તો આપણી પાસે દળ છે, બળ છે, બળ આપણે શોધવાનું છે. તો બળ શોધવા માટેનું આપણે સૂત્ર યાદ કરીએ તો કે ન્યૂટનની ગતિના બીજા નિયમ અનુસાર આપણે સૂત્ર તારવેલું હતું F બરાબર MA, જેની અંદર આપણે બળ તો શોધવાનું છે, દળ આપણને આપી દીધું છે, તો પ્રવેગ આપણે શોધી લઈએ તો આપણને બળ મળી જાય કે નહીં? હા કે ના? તો કે મળી જશે. તો પ્રવેગ ગોતવા માટે આપણી પાસે શું છે? પ્રારંભિક વેગ છે, અંતિમ વેગ છે, અને સમય છે. તો એના ઉપરથી આપણને શું મળી જશે? પ્રવેગ મળી જશે. તો આ ત્રણ વસ્તુ ઉપરથી આપણને શું મળે? પ્રવેગ મળે. તો પેલા પ્રવેગ માટેનું સૂત્ર મૂકીએ આપણે, તો કે પ્રવેગ એ બરાબર અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગના છેદમાં સમયગાળો એટલે કે ટી. હવે અંતિમ વેગ કેવો છે? 0 છે. પ્રારંભિક વેગ 30 અને સમયગાળો 4 સેકન્ડ. હવે 0 − 30 કરશો તો કેવો આવશે? માઇનસ 30 ના છેદમાં 4. મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો આ મળે આપણને પ્રવેગ. હવે આ માઇનસ નિશાની શું દર્શાવે છે આપણને? પ્રતિપ્રવેગ. પ્રતિપ્રવેગ એટલે કે સમય સાથે પદાર્થના વેગમાં શું થતો હોય? ઘટાડો થતો હોય. તો એ તમે જોઈ શકો છો કે ભાઈ 108માંથી ધીમે ધીમે ઘટીને કેવો થઈ ગયો? 0 થઈ ગયો. એટલે કે માઇનસ નિશાની છે આપણને શું દર્શાવે છે? પ્રતિપ્રવેગ દર્શાવે છે. તો પ્રવેગ આપણી પાસે છે
દળ છે 1000 કિલોગ્રામ, તો હવે બળ મળી જાય તો ફાઇનલી બળનું સૂત્ર મૂકી એફ બરાબર એમ એ, દળ છે 1000 કિલોગ્રામ, પ્રવેગ આપેલો છે આપણને માઇનસ 15 ભાગ્યા 2, એટલે જવાબ આવશે 7500 ન્યૂટન. માઇનસ નિશાની છે એ શું દર્શાવે છે? તો કે જે બળ છે એ વસ્તુ પદાર્થ કે કારની ગતિની વિરુદ્ધ દિશામાં લાગે છે. કઈ દિશામાં લાગે છે? વિરુદ્ધ દિશામાં. બળ વિરુદ્ધ દિશામાં લાગતું હોવાથી કારના વેગમાં શું થાય છે? ઘટાડો થાય છે અને કાર ઊભી રહી છે. જો આ બળ પ્લસ મળે તો શું થશે? જો એ બળ પ્લસ હોય તો એનો મતલબ કે બળ છે એ ગતિની દિશામાં લાગે છે, તો કારના વેગમાં શું થશે? ઘટાડો થશે. પણ એવું થતું નથી. આ દાખલાની અંદર આપણને બળ કેવું મળે છે? માઇનસ મળે છે, જેનો મતલબ એવો થશે કે એના વેગમાં શું થશે? સમય સાથે ઘટાડો થશે અને બળ છે એ કારની ગતિની વિરુદ્ધ દિશામાં લાગે છે. તો આવી રીતે કોઈ પણ દાખલો હોય એની ગણવાની શરૂઆત કરવાની, પહેલાં રકમ વ્યવસ્થિત વાંચીને સમજીને એની આકૃતિ તમને આવડે એવી દોરી નાખવાની, પછી એનો જે ડેટા આપ્યો હોય એ ડેટા તમારે ડિસ્ક્રાઇબ એટલે કે લખી નાખવાનો, અને પછી તમારે જોવાનું કે તમને શું માગ્યું છે. જે માગ્યું હોય એનું તમારે સૂત્ર યાદ કરીને સૂત્ર લખવાનું, એ સૂત્રની અંદર જોવાનું શું ઘટે છે. જે ઘટતું હોય એ મેળવીને સૂત્રની અંદર તમારે કિંમત મૂકવાની, અને કિંમત મૂકશો એટલે ફાઇનલી તમને જે પૂછ્યો હશે એનો જવાબ મળી જશે. અને એકમ લખવાના ખાસ ભૂલવાનું નહીં, જો એકમ લખતા ભૂલી જશો તો તમારો અડધો માર્ક કપાઈ જશે. એટલા માટે એકમ છે એ ખાસ ઇમ્પોર્ટન્ટ છે. જોઈએ હવે આપણે આગળનો દાખલો. પાંચ ન્યૂટનનું એક બળ કોઈ દ્રવ્યમાન એમ વન, એમ વન એટલે કે દ્રવ્યમાન આપણને ખબર છે નહીં, દળ આપણને વસ્તુનું ખબર છે નહીં, એને 10 મીટર પ્રતિ સેકન્ડ² પ્રવેગથી પ્રવેગિત કરે છે. એટલે કે કોઈ પદાર્થ છે એમ વન દળનો, જેનું દળ છે અજ્ઞાત છે આપણને ખબર નથી, એને આપણે 5 ન્યૂટન બળ લગાડીએ તો એ કેટલો પ્રવેગ પ્રાપ્ત કરશે? 10 મીટર પ્રતિ સેકન્ડ² પ્રવેગ પ્રાપ્ત કરશે. તથા બીજો એક પદાર્થ છે એનું દ્રવ્યમાન પણ આપણને ખબર નથી, તો એ છે એ 5 ન્યૂટન બળથી 20 મીટર પ્રતિ સેકન્ડના પ્રવેગથી પ્રવેગિત થાય છે. જો બંનેના દ્રવ્યમાનો ભેગા કરી દેવામાં આવે તો આ બળ દ્વારા કેટલો પ્રવેગ ઉત્પન્ન થશે? આ કોઈ એક પદાર્થ છે જેનું દ્રવ્યમાન એટલે કે દળ આપણને ખબર નથી, તો આપણે એને શું લઈ લીધું? એમ વન લઈ લીધું. એની ઉપર આપણે બળ લગાડીએ છીએ, એ બળ છે 5 ન્યૂટન જેટલું. બળ 5 ન્યૂટન લગાડતા એ ગતિ કરે છે અને એનો પ્રવેગ કેટલો છે? 10 મીટર પ્રતિ સેકન્ડ². એવી જ રીતે બીજો એક પદાર્થ છે એનું દળ પણ આપણને ખબર નથી, એના ઉપર બળ તો આપણે કેટલું લગાડીએ છીએ? 5 ન્યૂટન જેટલું. પણ એનો પ્રવેગ કેવો છે? વધારે છે, એટલે કે 20 મીટર પ્રતિ સેકન્ડ² પ્રવેગ છે. તો હવે આ બંને બ્લોકને આપણે શું કરી દઈએ? ભેગા કરી દેવાના છે એમ વન અને એમ ટુ ને. આ બંને બ્લોકને જો એક સાથે ભેગા કરી દઈએ તો આ બળ દ્વારા, આ બળ એટલે કયું બળ? 5 ન્યૂટન બળ. તો આ 5 ન્યૂટન બળ વડે આપણે કેટલો પ્રવેગ પ્રાપ્ત કરી શકશું? તો આપણે ફાઇનલી શું ગોતવાનું છે? પ્રવેગ ગોતવાનો છે. બળ આપેલું છે પણ આપણને આ બંને દ્રવ્યમાન ખબર છે નહીં, એમ વન એમ ટુ આપણને ખબર છે નહીં. આપણને એમ કીધું છે કે બે બ્લોક છે એનું દળ છે આપણને ખબર નથી, એના ઉપર 5 ન્યૂટન બળ લાગે છે. એક બ્લોક છે 10 મીટર પ્રતિ સેકન્ડ² પ્રવેગ પ્રાપ્ત કરે છે, બીજો બ્લોક છે 20 મીટર પ્રતિ સેકન્ડ² બ્લોક પ્રવેગ પ્રાપ્ત કરે છે. બંનેને આપણે ભેગા કરી દઈએ, બાંધી દઈએ અને 5 ન્યૂટન બળ લગાડીએ તો એનો પ્રવેગ છે એ કેટલો હશે આપણે
ગોતવાનું છે. તો પ્રવેગ ગોતવા માટે આપણે ઓબ્વિયસલી બળનું સૂત્ર મૂકીએ, બરાબર એમ એ. તો આની અંદર બળ આપણને ખબર છે 5 ન્યૂટન, પ્રવેગ આપણે શું છે શોધવાનો છે. તો આપણને પ્રવેગ શોધવો હોય તો એમ અને એફ છે એ બંને ખબર હોવી જોઈએ કે બળ શું છે અને દળ શું છે. તો આ કિસ્સાની અંદર એમ શું થશે, તો કે એમ છે એ આ બંનેનો સરવાળો થશે, એટલે કે એમ વન પ્લસ એમ ટુ. આ બંનેનો સરવાળો કરી તો જ આપણને શું મળે, આ બાંધેલા બ્લોકનો કુલ દળ મળે. તો એમ વન પ્લસ એમ ટુ કરીએ એટલે આપણને શું મળશે, એમ મળશે. એમની કિંમત આપણે કેમાં મૂકશું, આની અંદર મૂકશું. બળ તો આપણને ઓબ્વિયસલી આપેલું છે 5 ન્યૂટન, તો આપણને પ્રવેગ મળી જશે. ઓબ્વિયસલી પ્રવેગ ફાઇન્ડ થઈ જશે, પણ એની પહેલાં આપણે એમ વન અને એમ ટુ ને ફાઇન્ડ કરવા જોઈશે, જેની વેલ્યુ આપણને ખબર નથી. એમ વન અને એમ ટુ, તો પહેલા કિસ્સાની અંદર જોઈએ આપણે. તો આ કિસ્સાની અંદર આપણી પાસે બળ છે, પ્રવેગ છે, તો દળ મળી જાય કે નહીં. તો સૂત્ર લખીએ, એફ બરાબર એમ એ. તો આપણી પાસે પ્રવેગ આપેલો છે, બળ આપેલું છે, તો દળ મળી જાય. તો દળને કરતા બનાવીએ તો એમ બરાબર એફ, અને નીચે શું આવશે, પ્રવેગ, એટલે કે એફ બાય એ. આ સૂત્રની અંદર કિંમત મૂકીએ, બળ છે 5 ન્યૂટન, પ્રવેગ છે 10, તો દળ મળે છે 1/2 કિલોગ્રામ. આ મેળી આપણને એમ વનની કિંમત, એટલે કે 1/2 એટલે કે 1/2 કિલોગ્રામ, એટલે કે 0.5 કિલોગ્રામ. તો એમ વનની કિંમત મળી ગઈ. એવી જ રીતે સેમ ટુ સેમ આપણે કેની કિંમત મેળવશું, એમ ટુ ની કિંમત મેળવશું. તો એફ બરાબર એમ ટુ એ, એમ ટુ ને ફરી કરતા બનાવીએ એટલે કે એફ ના છેદમાં શું આવશે, એ. પણ આ કેને માટે છે, બીજા કિસ્સા માટે છે, એટલે કે પ્રવેગ શું થશે, બદલાઈ જશે. બળ તો કેટલું જ લાગે છે, 5 ન્યૂટન, પ્રવેગ 1/4 કિલોગ્રામ. તો હવે આપણે આને પોઈન્ટમાં ફેરવીએ, તો કેવી રીતે ફેરવશું, ઉપર અને નીચે 10 વડે આપણે શું કરી નાખીએ, ગુણાકાર કરી નાખીએ. હવે આના ભાગ ઉડાડીએ, એટલે કે 0.25 કિલોગ્રામ આપણને શું મળશે, એમ ટુ મળશે. અથવા તો તમે 1/4 એમનામ રાખો તો અહીંયા 1/2 તમે એમનામ રાખી શકો. એનું કાંઈ આવું પોઈન્ટ વાળું સાદુરૂપ આપવાની જરૂર નથી. પણ તમે જ્યારે સરવાળો કરો એમ વન અને એમ ટુનો, એ સરવાળો તમારે થઈ જવો જોઈએ. તો આપણે ટોટલ એમ મેળવી લઈએ. હવે એમ બરાબર એમ વન છે 0.5 અને એમ ટુ છે 0.25, એટલે કે કુલ દળ આપણને મળે 0.75 કિલોગ્રામ. તો હવે કુલ દળ આપણી પાસે છે, બળ છે, અને પ્રવેગ આપણે શું કરવાનો છે, મેળવવાનું છે. જે આપણે સૂત્રની અંદર મૂકીએ ફાઇનલ, એફ બરાબર એમ એ, પ્રવેગને કરતા બનાવીએ તો એમ ક્યાં આવશે, એફની નીચે, એટલે કે એફના છેદમાં એમ બરાબર એ. હવે કિંમત મૂકીએ, બળ છે 5 ન્યૂટન અને દળ છે 0.75 કિલોગ્રામ. હવે આને તમે સરળતા માટે પાછળથી જોવાનું, બે આંકડા પછી પોઈન્ટ છે તો એ પોઈન્ટ દૂર કરીને આપણે એને ઉપર 100 વડે ગુણી શકીએ. કેવી રીતે જુઓ, આવી રીતે હોય 0.75. આનો મતલબ એવો થાય કે 75/100 આવી રીતે. પણ આ 0.75 છે એ ક્યાં છે, છેદમાં છે,
આવી રીતે કરીએ આપણે છેદનો છેદ ક્યાં જશે અંશમાં, એટલે કે 5 × 100 ના છેદમાં 75, તો આવી રીતે આપણે મૂકી શકીએ. પોઈન્ટ 6.66 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો આ બંને બ્લોક M1 અને M2 ને આપણે જોડી દઈએ, કારે બાંધી દઈએ અને 5 ન્યૂટન બળ લગાડીએ તો એ કેટલો પ્રવેગ પ્રાપ્ત કરશે? 6.66 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો આવી રીતના ગણતરી કરવાની છે. બને ત્યાં સુધી તમે જ્યારે પોઈન્ટમાં ફેરવતા હોય ત્યારે ખાસ કાળજી રાખવાની, બરોબર છે, કે કોઈ ભૂલ ના થઈ જાય, પોઈન્ટ આડાવડો ના થઈ જાય. જો એ આડાવડો થશે અથવા તો સરવાળો કરવામાં ભૂલ થશે તો તમારો જવાબ ખોટો આવશે. જો તમને લસા લેતા આવડતું હોય તો એમનેમ 1 ના છેદમાં 2 અને 1 ના છેદમાં 4 નો સરવાળો કરીને એનો લસા લઈ લેવાનો, તો એ આ જ જવાબ આવશે. બાકીના આવા જે છે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું.